સુપ્રભાત, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું વિધાતા. સૌથી પહેલા વાત કરીએ જંગે જસદણની. તો આખરે જસદણના જંગનું એલાન થઈ ગયું છે. 20 ડિસેમ્બરે યોજાશે જસદણનું જંગ અને 23 ડિસેમ્બરે દિગ્ગજોના ભાવિનો ફેસલો થશે. 2019 પહેલા સૌરાષ્ટ્રમાં પાવર બતાવવા બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે જસદણની જનતા કોને જીતાડવાના મૂડમાં છે તે સમય અને તારીખ બતાવશે. સત્તાનો સંગ્રામ, શાખનો સવાલ, 2019 પહેલા આર પાર જંગ એ જસદણ. સૌરાષ્ટ્રની હાઈ પ્રોફાઇલ બેઠક જસદણની પેટા ચૂંટણીની તારીખ થઈ ગઈ છે જાહેર. 20 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી. 26 નવેમ્બરથી ભરાશે ઉમેદવારી પત્રક. 4 ડિસેમ્બરે ફોર્મની ચકાસણી. 23 ડિસેમ્બરે પેટા ચૂંટણીનું પરિણામ. ઇલેક્શન માટે જિલ્લા કક્ષાએ એફએલસી થયેલા ઈવીએમ વીવીપેટ પૂરતું સંખ્યામાં ઉપલબ્ધ છે અને જે જરૂરી પોલિંગ સ્ટાફનું પણ તૈયાર છે. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ કોંગ્રેસ માટે ખરાખરીના જંગ સમાન છે. બંને પક્ષો પોતાની શાખ અને સત્તા બચાવવા મેદાનમાં છે. કુંવરજી બાવળિયા માટે આ એક એસિડ ટેસ્ટ હશે. કુંવરજી બાવળિયાએ પણ ઐતિહાસિક જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને અહીંથી ભારતીય જનતા પક્ષની શક્તિનું પ્રદર્શન અહીંથી થવાનું છે. આપ જોઈ શકશો, અહીંથી આવતા દિવસોમાં પણ ખૂબ સારી બહુમતીથી અમે જીતવાના છીએ. અહીંયા કોંગ્રેસ છે જ નહીં, ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી આ વિસ્તારમાં કામ કરે છે અને ઐતિહાસિક રિઝલ્ટ આ વિસ્તારમાં આવશે. જો કે ચૂંટણીની તારીખ જાહેર થવા છતાં કોંગ્રેસના ઉમેદવારના હજુ ઠેકાણા નથી. પણ રાજનીતિમાં નવો વળાંક લાવતા શંકરસિંહ વાઘેલાએ એલાન કરી દીધું કે ભાજપને હટાવવા તેઓ વિપક્ષનો પ્રચાર કરશે. એટલે એનું ચેપ્ટર તો બીજેપી પૂરું કરશે અને મારો ખુલ્લો સપોર્ટ કોંગ્રેસ ઉમેદવાર જેને મૂકે, એ કોળી મૂકે, પટેલ મૂકે, કોઈ પણ મૂકે, એમાં ખુલ્લું સમર્થન છે. જરૂર પડે એવું ભાષણ કરવા પણ દેશ બીજેપીના વિરુદ્ધમાં. 2017માં તમને પણ મજા આવી હતી તો મને એવું લાગે છે કે 20 ડિસેમ્બર અમને પણ મજા આવશે. જસદણમાં ત્રિપાખીય જંગની સંભાવના છે અને ભૂતકાળ કહે છે કે વર્ષ 1990 થી 1995 સમયે પણ જસદણમાં અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી. બાકી વિધાનસભામાં વર્ષોથી બાવળિયાનો દબદબો રહ્યો છે. 1990 થી 1995 સાલમાં ત્રિપાખીઓ જંગ ખેલાયો હતો. આ વખતે એ પરિસ્થિતિ ફરી જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો જસદણના જંગ માટે કોંગ્રેસ એક્શન મોડમાં છે. જસદણમાં કોંગ્રેસની હાઈ લેવલની બેઠકનું આયોજન છે. પક્ષ પલટાને લઈને કોંગ્રેસની ચિંતા વધી રહી છે, ત્યારે ઉમેદવારોના નામ અંગે જાહેરાત થઈ શકે છે. આ બેઠકમાં સહપ્રભારી ઉપસ્થિત રહેશે. જસદણમાં કોંગ્રેસની હાઈ લેવલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જે મહત્વપૂર્ણ બેઠકમાં ચર્ચા થશે. ખાસ કરીને પક્ષ પલટાનો જે વિષય છે તે કોંગ્રેસ માટે ખૂબ જ ચિંતા ઉભી કરી રહ્યો છે, ત્યારે તે જલ્દીથી જલ્દી ઉમેદવારોના નામ અંગે જાહેરાત કરી દેવાશે. તો મહત્વપૂર્ણ જે બેઠક મળવા જઈ રહી છે, આ બેઠકમાં સહપ્રભારી પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે જસદણની જંગ માટે તમામ તૈયારીઓ બંને પક્ષ દ્વારા તરફથી થઈ રહી છે. તો જસદણના જંગ માટે હવે કોઈપણ કસર છોડવા નથી માંગતા બંને પક્ષો, જ્યારે કોંગ્રેસ દ્વારા હાલમાં બેઠકોનો દોર શરૂ કરવામાં આવી રહ્યો છે, જ્યાં હાઈ લેવલની બેઠકનું આયોજન છે. તો આ તરફ અમિત ચાવડાએ જસદણના જંગ જીતવા અંગે દાવો કર્યો છે. જસદણની પ્રજા જેણે પ્રજા સાથે ને પક્ષ સાથે વિશ્વાસઘાત કર્યો છે અને સારી રીતે ઓળખી ગઈ છે અને ભાજપ દ્વારા ખેડૂતો, યુવાનો, મહિલાઓ, નાના મોટા વેપારીઓ ને જે રીતે હેરાન પરેશાન ને દુઃખી કરવામાં આવ્યા છે, તમામ લોકો જસદણમાં એમને થતા અન્યાયનો, અત્યાચારનો જવાબ આપશે અને એમની સાથે જે વિશ્વાસઘાત થયો છે એનો પણ બદલો જસદણની ચૂંટણીમાં જસદણની પ્રજા લઈને કોંગ્રેસને વિજય બનાવશે. તો જસદણમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે કોંગ્રેસમાંથી સભ્યો છેડો ફાડવાની શરૂઆત થઈ ચૂકી છે. જસદણમાં કોંગ્રેસમાંથી 14 સભ્યો છેડો ફાડી ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં કોંગ્રેસના 8 જેટલા સભ્યો ભાજપમાં જોડાયા છે. આ તમામનું ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કરાયું. જસદણમાં કોંગ્રેસે ફટકો લાગ્યો છે. જિલ્લા પંચાયતના 6 સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે.
તો 8 તાલુકા પંચાયત સભ્યો ભાજપમાં જોડાયા છે, જેમાં જેસા સોલંકી પ્રમુખ, જેમાં જસતરણ કોળી સમાજમાં ઉપર રાજપરા, પૂર્વ ચેરમેન માર્કેટિંગ યાર્ડ અશોક ખીમણી આગેવાન, લઘુમતી સમાજ કડવાભાઈ પ્રમુખ, વિછિયા તાલુકા કોંગ્રેસ સુરેશ કાકાડિયા. તો આ સાથે જ જસદણ તાલુકા કોંગ્રેસ હેતલબેન ગોહિલ, જિલ્લા પંચાયત રાજકોટ સભ્ય મગનભાઈ, તો સભ્ય જિલ્લા પંચાયત રાજકોટમાંથી વાલીબહેન, તમામ લોકો જેમણે કોંગ્રેસથી છેડો ફાડ્યો છે અને આખરે તેમણે ખેસ પહેરીને ભાજપમાં વિધિવત રીતે જોડાણ કર્યું છે. 14 જેટલા સભ્યો જેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. ચિંતા ખેડૂતોની હોય, પશુપાલકોની હોય, ગરીબ લોકોની હોય, છેવાડાના લોકોની હોય, મધ્યમ વર્ગના લોકોની હોય, વેપારીની હોય, આ વિસ્તારને આવતા દિવસોમાં જે કઈ વિકાસના કામની ઝંખના છે, ઝંખનાઓ પૂરી કરીને તમારી વચ્ચેથી ઝંપશું. તો જસદણમાં ચૂંટણી જંગ જામ્યું છે. ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમજ આસપાસના લોકોએ હાજરી આપી હતી. જસદણ સભાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ડ્રોન દ્વારા લેવાયેલા સભાના દ્રશ્યો, જેમાં સભામાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અને હવે વાત કરીએ પંચમા ફાસ્ટની. તો ફરી એકવાર બુલંદ બન્યો છે અનામતનો રાગ. મરાઠાઓને અનામતની લાહણીની જાહેરાત કરતાની સાથે જ હવે ગુજરાતનો પાટીદાર સમાજ પણ મેદાને ઉતર્યો છે. પાટીદારોનો અવાજ હવે પહોંચ્યો છે ઓબીસી પંચમાં. પણ પાટીદારોને અનામત મળશે ખરા? આ સવાલ પણ અડીખમ ઉભો છે. અનામત માટે પાટીદારોના ઉધામા, પંચ પાસે નાખ્યા ધામા, પાસને અનામતની આશ. મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને અનામત આપવાની જાહેરાત કરતાની સાથે પાટીદારોની અનામત મળવાની આશ જાગી છે. અને આજ આશ સાથે હાર્દિક પટેલ સહિત 25 પાસ કન્વીનરો ઓબીસી પંચમાં સુજ્ઞાબેન ભટ્ટ સામે રજૂઆત કરવા પહોંચ્યા. સુજ્ઞાબેન સાથેની મુલાકાત બાદ હાર્દિક પટેલે કહ્યું કે 3 વર્ષના અંતે ઓબીસી કમિશનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. અનામત મળે એવા પૂરા ચાન્સ છે. ઓબીસી કમિશન જે સર્વે કરે, તત્કાલીન ઓબીસી કમિશનને સર્વે કરવા માટેની સૂચના આપવામાં આવે અને એના અનુસંધાને સમાજને જે પણ કંઈ 3%, 5%, 10%, 15% ઓબીસી કે બંધારણીય અનામત આપવાની જે જોગવાઈ કરવામાં આવે એવી અમે ઓબીસી કમિશન અને રાજ્ય સરકાર પાસે આશા રાખીએ છીએ. ઓબીસી પંચમાં રજૂઆત બાદ હાર્દિકે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે ઓબીસી પંચ ધારે તો 50% કરતાં વધારે પણ અનામત મળી શકે છે. કેટલીક જ્ઞાતિઓની તેમાંથી બાદબાકી પણ કરી શકે છે. પણ સવાલ એ કે શું કાયદાની રૂહે શક્ય છે ખરા? જો કે હાર્દિકની સાથે પાસના કન્વીનરો પણ માની રહ્યા છે કે પંચ તેમની વાતને સાંભળશે અને તેમને યોગ્ય ન્યાય મળશે. એમને સમજવાની વાત કરી છે અને અમને પછી 5 દિવસ 1 વીક પછી બોલાવવાની એમને વાત કરી છે. પણ અમે ઈચ્છીએ છીએ કે રિઝલ્ટ જલ્દીથી જલ્દી લાવે. સુજ્ઞાબેન ભટ્ટે બહુ સારી રીતે અમારી વાતને સમજી છે. અમે લોકોએ સારા બધા પેપરો આપ્યા છે અને મને લાગે છે કે આવતા દિવસોમાં સરકાર પોઝિટિવ રહી અને સુજ્ઞાબેનના નેતૃત્વમાં સર્વે થાય એવી અમારી માંગણી છે. શક્યતાઓ અને આશા વચ્ચે પાટીદાર સમાજ ઘેરાયેલો છે. હવે સરકાર અને ઓબીસી પંચ કોના હિતમાં નિર્ણય લે છે તે જોવું રહ્યું. મયુર માકડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.
તરફ પાટીદારોની માંગને લઈને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે સુગ્નાબહેનના પંચના સર્વે બાદ સરકાર અનામત અંગે નિર્ણય લેશે. પંચ સર્વેનો રિપોર્ટ સરકારને સોંપશે અને ત્યારબાદ તે રિપોર્ટના આધાર પર સરકાર દ્વારા નિર્ણય લેવાશે. માન્ય સુગ્નાબેન પટનું જે કમિશન છે એ કમિશનમાં રિપોર્ટ માગણી કરશે, પંચ સર્વે કરશે અને પંચ પોતાને યોગ્ય લાગે એ અભિપ્રાય સર્વે પછી જે આપશે એ સરકારને સુપ્રત કરશે. ત્યાર પછી સરકાર યોગ્ય નિર્ણય પંચના તારણો પર પંચના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને કરશે. તો પાટીદારોના અનામત આંદોલનને વેગ આપી રહેલી કોંગ્રેસને રેશમા પટેલે પડકાર ફેંક્યો છે. રેશમા પટેલે કોંગ્રેસને પત્ર લખી ત્રણ માંગણીઓ કરી છે. પત્રમાં કરાયેલી માંગ મુજબ પાટીદારોને અનામત મળવી જોઈએ તેવી કોંગ્રેસ લેખિતમાં જાહેરાત કરી. પાટીદાર સમાજને ઓબીસીમાં અનામત મળવી જોઈએ તેવી કોંગ્રેસ જાહેરાત કરી. કોંગ્રેસ પક્ષ પાસે ઓબીસીમાં અનામત મળે તે અંગેની કોઈ ફોર્મ્યુલા છે? અને જો છે તો ફોર્મ્યુલા જનતા અને સરકાર સમક્ષ જાહેર કરે. આ સાથે રેશમા પટેલે એવી પણ માંગ કરી છે કે કોંગ્રેસ પાટીદારો અનામત મળે તે માટે વિધાનસભામાં પ્રાઇવેટ બિલનો પ્રસ્તાવ મૂકે અને જો પ્રાઇવેટ બિલ મૂક્યું હોય તો કોંગ્રેસ પ્રજા સમક્ષ તેને જાહેર કરે. આમ રેશમા પટેલે કોંગ્રેસને પત્ર લખીને પોતાની માંગણીઓ રજૂ કરી છે. આગળ વધી અમદાવાદની વમન્સ કોલેજમાં રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવેક અગ્નિહોત્રીને મુખ્ય અતિથિ તરીકે બોલાવાયા છે. ત્યારે એનએસયુઆઈએ યુનિવર્સિટીમાં હોબાળો કરી સેમિનાર રદ કરવા માટેની માંગ કરી છે. તો આ મુદ્દે વમન્સ કોલેજના પ્રિન્સિપાલે ખુલાસો કરતા કહ્યું છે કે આયોજન સમિતિ સાથે વાતચીત કરી યોગ્ય નિર્ણય લેવાશે. જે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને એનએસયુએ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો, વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સેમિનાર રદ કરવા માટે એનએસયુએ માંગ કરી છે. બીજી તરફ વમન્સ કોલેજના પ્રિન્સિપાલે આ અંગે ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવાને લઈને જણાવ્યું છે. દમણ દાદરનગર હવેલીમાં બનશે 150 બેઠકોવાળી આધુનિક મેડિકલ કોલેજ. જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અંગેનો મહત્વનો નિર્ણય લેવાયો છે, જે માટે રૂપિયા 190 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તો નાનકડા સંઘ પ્રદેશોમાં જે મેડિકલ કોલેજની જાહેરાતથી પ્રદેશમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે, ત્યારે દાદરાનગર હવેલીના સાંસદ નટુભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને કેન્દ્ર સરકારના નિર્ણયનો આભાર. રીગવા સમાચારમાં આગળ વધીએ. અમદાવાદના 260 કરોડના કૌભાંડના એક બાદ એક રાસ ખુલી રહ્યા છે, ત્યારે હવે ધીરે ધીરે કૌભાંડની તમામ વિગતો પણ સામે આવી રહી છે. તપાસમાં 24 લોકોના નિવેદન લેવામાં આવ્યા તો 19 ભોગ બનનારાઓએ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરી છે. આરોપી વિનય શાહની કાર પણ કબજે કરી લેવાઈ છે, તો બે કંપનીઓની મિલકત સ્થગિત કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. આ સાથે જ 4 આરોપીઓ અને તેમના 3 પરિવારના સભ્યોની મિલકત પણ સ્થગિત કરાશે. સીઆઈડી ક્રાઇમે લોકલ કંપનીના કુલ 297 સભ્યોની યાદી મળી આવી છે. અરવલ્લીના ધનસુરા નજીકથી માદક દ્રવ્યનો જથ્થો ઝડપાયો છે. વાહન ચેકિંગ દરમિયાન પોલીસને એક સ્કોર્પિયો ગાડીમાંથી 226 કિલો સોસડોડાનો જથ્થો મળી આવ્યો છે. તો રૂટીન વાહન ચેકિંગ દરમિયાન બુટાલ ગામની સીમમાંથી પોલીસે નાકાબંધી કરીને વાહન ચેકિંગ કર્યું હતું, જ્યાં તપાસ દરમિયાન કેફી દ્રવ્યનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે સ્કોર્પિયો કાર સહિત રૂપિયા 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતમાં ટેક્સ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. એલઈડી પેનલના નામે ટીવી મોકલીને ટેક્સની ચોરી કરવામાં આવતી હોવાની વાત સામે આવી છે, ત્યારે ડીઆરઆઈએ ઝડપી પાડેલા આ ટેક્સ ચોરી કૌભાંડ અંતર્ગત ભેજા બાજુ એલઈડી પેનલ મોકલવાના નામે એલઈડી ટેલિવિઝન મોકલી ટેક્સ બચાવતા હતા. ડીઆરઆઈને તપાસ દરમિયાન 2138 ટીવી સેટ મળી આવ્યા છે, ત્યારે આ કૌભાંડમાં ડીઆરઆઈએ એક શખ્સની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે, પણ બજારમાં ધોરણ 6 થી ધોરણ 8ના પાઠ્યપુસ્તકો પૂરતા પ્રમાણમાં આવ્યા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને વગર પુસ્તકે અભ્યાસ કરવો પડી રહ્યો છે, જેની અસર તેમના અભ્યાસ પર થઈ રહી છે. ખુદ શિક્ષણ વિભાગ પણ કબૂલી રહ્યું છે કે આ ગંભીર બાબત છે અને તાત્કાલિક પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
દિવાળીના વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે અને શિક્ષણ વિભાગ દ્વારા સત્ર પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ ધોરણ 6 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ થઈ શક્યો નથી, કારણ કે હજુ સુધી બનાસકાંઠા જિલ્લામાં પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો આવ્યા નથી અને જેના લીધે વિદ્યાર્થીઓનો સમય બગડી રહ્યો છે અને વાલીઓ પરેશાન થઈ રહ્યા છે, કારણ કે વાલીઓ એક પછી એક દુકાનોના ધક્કા ખાઈ રહ્યા છે પણ પુસ્તકો મળતા નથી અને ખુદ દુકાનદારો પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને થાક્યા છે. આજ વિષયના પુસ્તક એક ચોપડી મળે ખાલી, બીજું કોઈ હજી આવ્યા નહીં. સ્કૂલમાંથી સાહેબ કહે કે પુસ્તકો લાવો, છોકરા ભણવાનું બગડે છે, પુસ્તક મળતા નહીં. હા, પુસ્તક મળે જ નહીં, શું કરવા, છોકરાને ભણવાનું બગડે છે. સરકારમાંથી જરૂરિયાત છે કે જલ્દી જલ્દી આ પુસ્તકો મૂકે બહાર. નવું શિક્ષણ કાર્ય 2011 ચાલુ થઈ ગયું છે, હજી સુધી પુસ્તકો અવેલેબલ નથી. દરેક ધોરણમાં બે ત્રણ પુસ્તકો આવે છે. વિદ્યાર્થીઓ અહીંયા પુસ્તકો માગવા આવે, અમારે તકલીફ પડે છે. પાઠ્યપુસ્તક સિવાય બીજી બધી આઇટમો આવી ગઈ છે નવનીતની ને બધી. આમ તો દર વર્ષે દિવાળી વેકેશન પહેલાં પુસ્તકો અવેલેબલ થઈ જાય છે, પણ આ સાલે હજી સુધી પુસ્તકો અવેલેબલ થયા નથી. શિક્ષણ વિભાગ પણ આ મુશ્કેલીથી વાકેફ છે અને માત્ર મોટી મોટી વાતો કરે છે કે વિદ્યાર્થીના અભ્યાસ પર કોઈ અસર નહીં પડે, પણ વાસ્તવિકતા એ છે કે વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. શિક્ષણ વિભાગની બેદરકારીની તેમના ભવિષ્ય પર વિપરીત અસર થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આ બાબતે ખુદ કબૂલ કરે છે કે વિદ્યાર્થીઓ પરેશાન છે અને પાઠ્યપુસ્તક મંડળથી માંડીને શિક્ષણ વિભાગને અધિકારીઓ સુધી તમામને રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક આ મુશ્કેલીનો હલ કાઢવામાં આવે, પણ તેમની વાતો ગાંધીનગરના અધિકારીઓને સંભળાતી નથી. પુસ્તકો બધા નથી આવ્યા એવું નથી, પણ અમુક પુસ્તકો નથી આવ્યા. સરકાર શ્રીએ જે પ્રમાણે ભાજપ સરકાર જાહેરાતો કરે છે અને ટીવી પર જે બતાવે છે, એમના નેતાઓ ફટાફટ બોલે છે, જો એવી ઉતાવળ અને એવી સજાગતા એ લોકોએ આ દિવાળીના વેકેશન દરમિયાન રાખી હોત અને પુસ્તકો પહેલેથી તાલુકા પ્લેસ પર પહોંચાડી દીધા હોત, તો અત્યારે આ તમારે અહીં આવવું ના પડોત અને અમારે કંઈ બોલવાનો પ્રશ્ન ના આવત. અમે લાચાર છીએ કે પુસ્તકો હજુ સુધી સ્કૂલ સુધી નથી પહોંચી. સમયસર પાઠ્યપુસ્તકો બજારમાં નથી આવતા એ પ્રથમવાર નથી બન્યું. દર વર્ષે આ પ્રકારની ઘટના બની રહી છે, તેમ છતાંય શિક્ષણ વિભાગની ચામડી એટલી બધી જાડી છે કે વિદ્યાર્થીઓની સંવેદના તેમના સુધી પહોંચી શકતી નથી અને દર વર્ષે મુશ્કેલીમાં વધારો થતો જાય છે. તો બીજી તરફ આ ખાનગી પ્રકાશકોને તેમના પુસ્તકો વેચવા માટે મોકળું મેદાન મળી જાય છે. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. વાહનમાં HSRP નંબર પ્લેટ લગાવવી હવે ફરજિયાત છે, ત્યારે હજુ પણ 60% થી વધારે વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની બાકી છે, જેથી RTO દ્વારા એક નવતર અભિગમ હાથ ધરાયો છે, જેમાં જો સોસાયટીમાં 1 થી વધારે વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની બાકી હોય તો RTOનો સ્ટાફ સોસાયટીમાં આવીને નંબર પ્લેટ ફિટ કરી આપશે, તે પણ સામાન્ય ચાર્જ લઈને. 31 ડિસેમ્બર સુધી HSRP નંબર પ્લેટ લગાવવાની છેલ્લી મુદત RTO દ્વારા નક્કી કરાઈ છે. રાજ્યમાં લાખોની સંખ્યામાં વાહનો છે અને તમામ જૂના વાહનોમાં HSRP નંબર પ્લેટ ફરજિયાત બનાવવામાં આવી છે, ત્યારે આજે પણ લાખો વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની બાકી છે. અને હાલ જે રીતે RTOમાં નંબર પ્લેટ ફિટ કરવાની કામગીરી ચાલી રહી છે, તે જોતા 31 ડિસેમ્બર સુધીમાં તમામ બાકી વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવી શક્ય નથી. ત્યારે હવે RTOએ સર્વિસ એટ યોર ડોરસ્ટેપના નામની સિસ્ટમ શરૂ કરી છે, જેમાં RTOમાં એક અરજી આપવાથી RTOનો સ્ટાફ સોસાયટીમાં ખાસ કેમ્પનું આયોજન કરીને નંબર પ્લેટ ફિટ કરી આપશે. હમણાં જ સરકાર જે નિર્ણય લીધો એ મુજબ દરેક સોસાયટી અથવા એપાર્ટમેન્ટ અથવા તો જ્યાં બલ્ક માત્રામાં વ્હીકલ અવેલેબલ થઈ શકતા હોય, કે તમારે 50 કે 100 વ્હીકલ હોય તો તમારે એ દરેક વખતે RTOમાં અરજી કરવાની કે અમને કેમ્પ આપો, તો ત્યાં જઈને RTOને HSRP વિભાગ દ્વારા ત્યાં જઈને પ્લેટ ફિટ કરશે. ઘણા બધા વાહન ચાલકો HSRP નંબર પ્લેટ લગાવવા માટે અનેકવાર RTO જઈ ચૂક્યા છે, પણ અપોઇન્ટમેન્ટ અને અન્ય ઇસ્યુના કારણે નંબર પ્લેટ નહોતા લગાવી શકતા, જેથી RTOની આ યોજનાને વાહન ચાલકોએ આવકારી છે અને જેના કારણે લોકોમાં જાગૃતિ પણ આવી રહી છે. જોકે એક બાબત એ પણ છે કે HSRP નંબર પ્લેટ લગાવવાની કામગીરીમાં સ્થાનિક ડીલરોએ સંતોષકારક કામગીરી ન કરતા આ સ્થિતિ ઊભી થઈ છે. સાચી છે કે પાર લગી જવું પડે, એના કરતાં જો અહીંયા ઘર આંગણે જે આપણું કામ પતી જતું હોય તો વધારે સારું,
ને પહેલાં અહીંયા નજીક હતો તો વાંધો નહીં હતો, હવે તો 9-10 કિલોમીટર દૂર જવું પડે, એના કરતાં ઘર આંગણે પતી જાય તો વધારે સારી છે. જો ઘરે આવીને કરી જતો તો વધારે સારી છે, કે ટાઈમ હોતો નથી, ત્યાં ઊભા તો 2-4 કલાક નીકળતા નથી આપણી પાસે, તો એના લીધે જો આવું થતું હોય તો ઘણું સારું છે. આગામી સોમવારથી આ સિસ્ટમ આરટીઓ દ્વારા શરૂ થઈ રહી છે અને આ કામગીરી માટે આરટીઓ દ્વારા વધારાનો સ્ટાફ પણ રોકવામાં આવ્યો છે. જો કે આ માટે લોક જાગૃતિ પણ એટલી જ મહત્વની છે અને આરટીઓ દ્વારા આ કામગીરી સમયસર થાય તે પણ એટલું જ જરૂરી છે. કેમેરામેન આનંદ ગૌરવ સાથે પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસની અમૂલ ફેડરેશન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કચ્છના સીમાડા ઓળંગીને આ રેલી મોરબીથી રાજકોટ આવી પહોંચી હતી, ત્યારે રાજકોટ પાસે આવેલા ગૌરીદળ ગામે બાઇક રેલીનું સ્વાગત કરવામાં આવ્યું. આ રેલી રાજકોટ બાદ ગોંડલ ધોરાજી થઈ પોરબંદર અને ત્યારબાદ તારીખ 26ના રોજ આણંદ પહોંચશે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરિયાએ જણાવ્યું હતું કે બાઇક રેલી પાછળનો મુખ્ય ઉદ્દેશ આજની યુવા પેઢી પણ ડોક્ટર વર્ગીસ કુરિયનની ઉપલબ્ધિઓથી વાકેફ થાય તેનો છે. ડોક્ટર વર્ગીસ કુરિયનનો 26 નવેમ્બરે જન્મદિવસ હોય છે, એના ભાગરૂપે ગત વર્ષે એમના જન્મસ્થળ કેરળમાં કેરળથી એક બાઇક રેલીનું આયોજન કરી અને આણંદ મુકામે 26 નવેમ્બરે એનું પ્રસ્થાન કરવામાં આવેલ. આ વર્ષે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સહકારી સંસ્થાઓએ સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રની અંદર એક બાઇક રેલીનું આયોજન 26 નવેમ્બરે આણંદ મુકામે પહોંચે એ રીતે કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાના નાંદોદ અને તિલકવાડા તાલુકાની સરહદે નર્મદા કિનારા પાસે 300 ફૂટ ઊંચી ટેકરી પર ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ બિરાજમાન છે. અહીં દેવદિવાળી નિમિત્તે ભાતીગઢ મેળો યોજાય છે. મેળાની મોજ માણવા અને ભાતીજી મહારાજના દર્શન કરવા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી લાખો શ્રદ્ધાળુ આવે છે અને મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. બાધા રાખેલી હોય ને એટલે અમે તૈયાર થઈને બૈરાનું રૂપ એવું ધારણ કરીને અમારા મનમાં જે હોય ને તે બાધા પૂરી કરવા જઈએ છીએ. અમે તાલા આંબાથી છે ને મહારાષ્ટ્રમાં ત્યાંથી ભાદરવા પગપાળા જઈ રહ્યા છે. એમાં કંઈ દુઃખી નહીં પડવા જોઈએ, અમારા ઘરમાં બધે સુખી રહેવા જોઈએ અને અમે એ દર્શન માટે અમે પાય તળીને ચાલી આવતા છીએ તમારા ત્યાં થાનક પર. એટલે અમને બધા લોકોને આવ્યા એટલાને અમને સુખી રાખજો, ઘરમાં દુઃખી નહીં રાખવા જોઈએ. હા, એવું એક માન્યતા પ્રમાણે કાર્તિકી પૂનમે આ ટેકરી પર ભાતીજી મહારાજે ગાયોની રક્ષક આજે દુશ્મનો સામે લડતા માથું ગુમાવ્યું હતું અને 3 દિવસ સુધી તેમના ધડે ગૌરક્ષા કરી હતી. ત્યારથી દર વર્ષે દેવદિવાળીના દિવસે મેળો ભરાય છે. મહત્વનું છે કે અહીં લોકો એવી પણ માન્યતા માને છે કે ઘરમાં કોઈ બીમાર હોય તો ઘરનો પુરુષ સ્ત્રી વેશ ધારણ કરી પગપાળા ભાતીજી મહારાજના દર્શન કરવા આવે છે અને બાધાને પૂર્ણ કરે છે. તરફ કાર્તિકી પૂર્ણિમા છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પૂનમને લઈને મંદિરના દર્શનના સમય પર નજર કરીએ તો સવારે 5:45 કલાકે મંગળા આરતી થઈ, 8:30 કલાકે શણગાર આરતી થશે અને સવારે 11:30 કલાકે રાજભોગ ધરાવાશે. તો ખાસ કરીને દેવદિવાળી નિમિત્તે જે કાર્તિકી પૂનમ નિમિત્તે મહત્વપૂર્ણ આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યા છે. યાત્રાધામ શામળાજીમાં જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડી રહ્યા છે ત્યારે ખાસ અહીં જે આરતીના સમય છે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને આજના દિવસે દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. તો વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. કાર્તિકી પૂર્ણિમાને લઈને ભક્તોમાં ધસારો વધી રહ્યો છે જેના કારણે મંદિર ટ્રસ્ટ તરફથી પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત માટે તાપી નદી જીવાદોરી સમાન છે, પરંતુ ધીમે ધીમે તાપી નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે જે પાણીના સ્ત્રોતની ગુણવત્તા માટે લાલબત્તી સમાન છે. ત્યારે સરકારે 941.75 કરોડનો 3 વિસ્તારો માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. પાલિકાએ પ્રથમ તબક્કાનું કામ શરૂ પણ કર્યું છે. મહત્વનું છે કે હડથલ વાલક ખાડી જેમાંથી 97 MLD અને વરાછા ખાડી જેમાંથી 66 MLD જેટલું ગંદુ પાણી
તાપી નદીમાં ભળે છે ત્યારે આ બંને ખાડીના પાણીને મીઠી ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે અને હાલ આ પાણીનું શુદ્ધિકરણ ચાલી રહ્યું છે. આ શુદ્ધિકરણની પ્રક્રિયાથી તાપી નદીના રોવાચાની ગુણવત્તા બગડતી અટકશે. 922 કરોડના ખર્ચનો એક માસ્ટર પ્લાન તૈયાર કરી તેનો DPR પણ તૈયાર કરી રાજ્ય સરકારશ્રીની મંજૂરી મેળવી કેન્દ્ર સરકાર હસ્તક ગ્રાન્ટ લેવા માટે NRCD એટલે કે નેશનલ રિવર કન્ઝર્વેશન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે તેની સમક્ષ આ પ્લાન મૂકેલો છે. અમરેલીમાં સિંહના મારણનો વિડીયો વાયરલ થયો છે તો ગાડાકીડાના રસ્તા પર સિંહ શિકાર કરતો કેમેરામાં કેદ થયો છે. આમ તો અમરેલી અને તેના આસપાસના વિસ્તારમાં આવા દ્રશ્યો સામાન્ય છે પણ આ ઘટના દરમિયાન માલધારીને પણ સિંહને રસ્તો આપવો પડ્યો અને તેને પણ રસ્તા વચ્ચે રોકાવવું પડ્યું. રસ્તા વચ્ચે મારણનો આ વિડીયો હાલમાં વાયરલ થયો છે.